ગુલાબે પરણી જા. અરે એવું નથી, દહીં પૂરી નું દહીં પડેલું છે. આ દહીં પૂરી ખાધી એનું દહીં? હા બરાબર. મને એ રીતે એવો ગરમીમાં એવો બેંગકોક લાગ્યો છે. બેંગકોક ના, સનસ્ટ્રોક હોય. સનસ્ટ્રોક લાગ્યો, સોરી. બગાસુ નજીક, ધોધમાર વરસાદ, ચોમાસુ નજીક, ચોમાસુ. મને કેમ આવું બધું થાય આજે? એ છોડો, આજો જયમીન છે ને, જો સ્ત્રીઓનું મારે નથી વાંચું ના. તું બહુ કન્ટિન્યુઅસ તું સ્ત્રીઓનું વાંચે છે. હર્ષિલા હર્ષિલા. અરે છોકરો છે, અરે અલગ દ્વિધા છે. જો જયમીન છે કે મારા મેરેજ ના ચોથા ફેરા પછી મારા જ મમ્મી પપ્પા જાણે હું કેવો બોજ રહ્યો હોઉં, 25 દિવસ માટે એમના સેકન્ડ હનીમૂન માટે જતા રહ્યા, કુલુ મનાલીએ પણ. માં બાપ જતા રહ્યા? હા, કઈ થશે તો નહીં ને? ચિંતા ના કરીશ બકા. શું નામ તેનું? જયમીન. જયમીન, ચિંતા ના કર બકા. પપ્પા મમ્મી કુલુ મનાલી ગયા હનીમૂન માટે, તો કઈ નહીં, બબો તો બરફ જોઈને પાછા આવી જશે. આ ઉંમર શું કરી શકે? ચાલ આવે બરફ જોવા દે, એ લોકોને બરફ જુએ. માણસ કપડા નવા લઈ આવ્યો છે, બધું લઈ આવ્યો છે. એટલે કોલેજ ખુલશે ને બધી હવે? મારા હરે કોલેજ ને શું સમજો છે, દાઢી વાળી કામ કરે, શેરવાની પહેરીને જ જા, અને થર્ડ યર માં બાળક લઈને જ બહાર આય. અરે પણ અલગ વાત છે. શું છે? કે મમ્મી કે જે છેલ્લી કેરી નું બોક્સ લાવીતી ને, એમાં 5-6 કેસર કેરી 2 દિવસમાં ખાઈ ગયો હું. તે તો થોડો ગુમડા નીકળ્યા છે. હવે કોલેજ માં જવાનું છે, કેવું લાગશે? એટલે જેવું લાગે તેવું લા. તું કોલેજ ને શું સમજે છે લા? હવે કોલેજ તો કે હમણાં બહુ ચાલ્યું છે. હા, કોલેજ માં મેં જોયું છે હર્ષિલિયા. હા બરાબર. પ્રોફેસર ની સામે, હા લિટરલી પ્રોફેસર ની સામે પોતાની ગર્લફ્રેન્ડ ના ખોળામાં માથું મૂકીને ઉતરતો હોય. છોકરો બેઠો હતો, છોકરી માથું મૂકીને સુઈ ગયેલી ખોળામાં, ચેન આવે ને એમાં વાળ ભરી ગયા. પછી કઈ ના, આખું કોલેજ માંથી બે છોકરા આયા, ખબર પડી કે કાતર થી કમ ગભરાતો હતો. બાકી મને એ વાળમાં તો એટલું બધું તો વાળ તો તમે કાપી જ શકો. હું સાંભળીને ગભરાઈ ગયો, સખત થઈ ગયો. પણ કપાઈ જાત બિચારો. શિખાનો મેસેજ છે. શું કે શિખા? શું કે? એ કહે છે કે હું અમદાવાદમાં છું. ક્યાં બાત? મારો બોયફ્રેન્ડ પુણેમાં MBA કરે છે, અને એનો જે બેસ્ટ ફ્રેન્ડ છે એ મારો પણ ફ્રેન્ડ છે. આમ તો અમે લોકો જોડે ફરતા હોય તો પહેલાંને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. ઘડી ઘડી મને મેસેજ કરે છે કે આખો દિવસ નિશી ત્યાં જોડે ફરફર કરે છે, પોઝેસિવ થઈ જાય છે. હું તો ફેડ અપ થઈ ગઈ છું. એમાં હું ફેડ અપ? તમે આવું જોઈએ, તમે છોકરીઓ છે ને બહુ બહુ લા કોમન ભાઈબંધો બધા બહુ લા વચ્ચેલા વચેટિયાઓ બહુ અઘરા હોય. કે કેમ કેવી રીતે? એવું જોઈએ. આ છોકરીઓને એવું થતું હોય કે યાર છોકરો તને ટ્રસ્ટ નથી કરતો, તું સમજ. છોકરો છોકરાને ઓળખતો હોય, પાછો એનો ભાઈબંધ છે. એટલે તમે છોકરીઓ આટલું બધું કેવી બધી છોકરીઓ બધું, મને તો બહુ આમ ટેન્શન થઈ જાય. છોકરો જયારે છોકરાને ઓળખતો હોય ને ત્યારે તમારા છોકરાનો વિશ્વાસ કરવાનો, તમારા બોયફ્રેન્ડનો વિશ્વાસ કરો. આટલી બધી પેલીની ક્લોઝ ના થઈશ તો છોકરાઓ બહુ ઇનસિક્યોર હે, ખબર તને? હા હા, જોરદાર શેઠ યાર. ચાઇનામાં કોઈક મોટી આંખવાળો પકડાય. આજો રાગીણી બેન છે. રાગીણી? હા. ક્યાં બોલતી? એમનો પ્રોબ્લેમ સિરિયસ છે. હા. એ કહે છે કે મારા ઉપરવાળા જે બેન છે ને, એ તો એકલા રહે છે, એમને કોઈ હસબન્ડ છે નહીં. ઓકે. અને એમને સ્કૂટર શીખવું છે આજકાલ. ઓકે. તો રોજ સવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મારા હસબન્ડને અમને રિક્વેસ્ટ કરી છે સ્કૂટર શીખવાડવા માટે. હવે રોજ એ લોકો અડધો કલાક સ્કૂટર શીખવા જાય છે, તો મારો જીવ ઉપર નીચે થાય છે. થાય જ નહીં યાર, સાચી વાત છે. રાગીણી બેન, આઈ એમ વિથ યુ. આપણે બે જણ જઈએ ચાલ સ્કૂટર શીખવા. અરે એ ઉપાય માંગે છે. એવું છે? હા. એટલે પકડી શકાય તમે, જો તમને ડાઉટ હોય તો પકડી શકાય. કેવી રીતે? સ્કૂટર પર શું કરવાનું ખબર છે? ટિફિન આવે ને, એમાં છલોછલ બધું લિક્વિડ ભરી દેવાનું, દાળ છાશ લિક્વિડ મગ એવું બધું ભરીને આગળ લટકાવી દેવાનું. પાછા અડધો કલાકમાં પાછા આવ્યા હોય ને, જો બધી દાળ ઉભરાઈ હોય
તો પછી ભાઈ આંચકા બહુ મારે છે. પોઈન્ટ તો ભાઈએ પણ સ્કૂટર ચલાવતા શીખવું પડે, બાકી એ કંઈક જુદું હાંકે છે. હા ચાલી શકો, પણ કંઈ નહીં યાર, હવે એ અડધો કલાક જાય તો આપણે છોડ. આ આ મસ્ત છેલ્લો છે મારું કહેતા, એટલે તું આખી મુદ્દો જા. આ સાંભળો, એક છોકરી છે, હા એનો ફ્રેન્ડ છે ને એના ઘરે રોજ આવે છે, બરાબર છે, એટલે સારો છોકરો છે બિચારો, કોઈ એવું ઇન્ટેન્શન નથી. અરે મેં કઈ પૂછ્યું, તું મને શું કામ ચોકો ડાલે, બોલ જે છે. ઓકે તો એના ફ્રેન્ડ ને એની મમ્મી જોડે બહુ બને છે, બરાબર છે, ક્યાં વાત છે. અને એનો ફ્રેન્ડ સુરીલી સોપારી ખાય છે, સુરીલી સોપારી સુગંધી આવે છે. હા તો બસ આંટી ને પણ આપતો તો ક્યાં વાત છે. હવે થયું શું કે મારી મમ્મી ને એની મમ્મી ને પણ ભાઈ ગઈ સોપારી, તો હવે એવું છે કે મમ્મી ને પણ આદત પડી ગઈ છે. મમ્મી ઘરે પેલું સોપારી કાપવાનું આખું લઈ આવે છે, હા ઘરે બનાવવાનું ચાલુ કર્યું છે. એક ગલ્લાવાળા જોડે ભયબંધી પણ થઈ ગઈ છે મમ્મી ની, ગલ્લાવાળો સાંજે ઘરે પણ આવે છે. હવે આ મંગળવારે તો 135 નો મસાલો ખાવા માટે મમ્મી ડિમાન્ડ કરી. મમ્મી છોકરાઓને કાચી સુપારી પાકી સુપારી, કાચી સુપારી પાકી સુપારી એવું રમાડે છે સોસાયટીમાં. કાચો બાબડ પાકો બાબડ એવું હોય, એટલે પણ આ સુપારી રમાડે છે મમ્મી, એટલી આદત મગજમાં ચડી ગઈ છે સુપારી. સુપારી આટલી બધી હોય લાગ. અરે સુપારી ખાઈ ખાઈને એટલું બધું છોલાઈ ગયું છે, ચાંદા પપ્પાને પડી ગયા. એ કઈ રીતે કિસ કરી હશે? અરે તમારે બધું કહેવાની જરૂર છે એ છોડો. અને હવે તો વચ્ચે ચૂનો ખાવા માટે એક દિવાલ ચાટતા હતા. દિવાલ ચાટો એલા, પણ એટલે આનો સવાલ શું છે? પણ એ છોડો, હજી તો આગળ સવાલ બાકી છે. મમ્મી ને તમાકુની ફેક્ટરી માં વિઝિટ કરવી છે, એ તો ઠીક. ચરોતર માં નવું ઘર બનાવી આપણે, તો એવું કે ચરોતર માં ઘર બનાવી. ઓલા બેન તમારા તમાકુ ખાવા ખા. અરે માસી ને પણ સુપારી ખાવા ઘરે બોલાવે છે. ભાઈ કઈ માસી તારી? અરે દિવાળી માં બધાને સુપારી પીસે છે. લા તું આર્ટિકલ વાંચે છે આખો, સવાલ વાંચે છે. સવાલ છેલ્લે ખાલી એટલો જ છે. હા આ છોકરી કહે છે મારી મમ્મી ને હું પાછી કેવી રીતે લઉં, મારે મારી મમ્મી પાછી જોઈએ. મમ્મી પાછી જા, તું તે લઈ આયેલા ખાવજો. લા તો દેખ જેને કે ખાવું હોય કહો. લા તો કઈ સવાલ છે? લા ઉપડા ખાય છે ને આપણે બધો. સુપારી કેમ મગજ નહી દેતો? આખી સુપારી કર નાખી લા.